नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय पर्यावरण पाठ चार अमृतानी वार्ता भाग एक। आ अमृतानी वार्ता एनी अंदर आपने अपनी आसपासनु वातावरण ने जुदी जुदी घनी बड़ी वनस्पति आपने जोवा मळे छे ने एनी बात आपने अहीं करेली छे। तो आपणे पाठ आप जेम जेम आगळ वधशे एम एम आपणे एनी चर्चा करता रहीशुं। तो आपणे पाना नंबर आपणे जोवा जईए तो पाना नंबर 25 ઉપર કે ઘણા વર્ષ પહેલાની વાત છે, રાજસ્થાનના જોધપુરમાં આવેલું છે, એની નજીક ખેજડી ગામ નામનું ગામ છે। ગામનું નામ ખેજડી કેમ પડ્યું? ગામમાં ખેજડીના વૃક્ષ ઘણા ઉગતા એટલે ગામનું નામ ખેજડી પડ્યું હતું। ગામના લોકો જળવા અને પ્રાણીઓને પ્રેમ કરતા, તેઓ કહેતા હતા વૃક્ષો છે તો જ આપણે છીએ। બરાબર એ જ પ્રમાણે આપણે પણ માનીએ કે વૃક્ષો છે તો જ આપણે છીએ એમ કહેવાય। બરાબર એટલા માટે ખેજડી નામના વૃક્ષો ત્યાં વધારે થતા હતા એટલા માટે ત્યાંનું નામ શું આપવામાં આવ્યું? ખેજડી નામ આપવામાં આવ્યું। તો અમૃતાના મિત્રો, તો કે અમૃતા સવારે વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરે, રોજ નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ। બરાબર એટલે આ અમૃતા છે એ રોજ સવારે ઉઠી અને જળ પાસે જઈ અને જળની સાથે શું કરતી? એ વાતો કરતી। અને એવી જ રીતે કે અમૃતાની જેમ બીજા બાળકો પણ તેમના ખાસ વૃક્ષો હતા, એટલે કે જેવી રીતે બાળકો જુદા જુદા એ પ્રમાણે એમના વૃક્ષો પણ કેવા હતા? એમના ખાસ હતા એટલે મિત્રના જેવા જ હતા। તેઓ વૃક્ષોના છાંયડામાં કલાકો સુધી રમતા। બરાબર એટલે કે આપણે પણ અમુક ગામડાઓમાં જઈએ તો જળ નીચે ઘણા સમય સુધી રમતા હોઈએ છીએ, એવી રીતે અમૃતા પણ શું કરે છે? અમૃતા અને એના મિત્રો પણ એ જળની છાયા નીચે રમે છે। તમારા ઘર પાસે, શાળા પાસે અથવા આસપાસ રસ્તાઓની બાજુમાં વૃક્ષો વાવેલા છે? હા, અમારા ઘરના કમ્પાઉન્ડમાં, શાળાના કમ્પાઉન્ડમાં ઘણા બધા બગીચા અને વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, અને મારા શાળા જવાના રસ્તા ઉપર પણ બંને બાજુ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે। આપણે ઘણી બાજુ જોવામાં જઈએ તો ઘણા બધા આપણે વૃક્ષો વાવેલા હોય છે। આપણે જળ કેમ વાવીએ છીએ? આપણે પ્રશ્ન છે કે આપણે જળ કેમ વાવીએ છીએ? તો કે જળ આપણા જળ શું કરે છે? હવાને શુદ્ધ રાખે છે। આપણે જળની છાયામાં ઠંડક, આપણને જળની છાયામાં શું મળે છે? ઠંડક મળે છે અને વાતાવરણને ઠંડુ પણ રાખે છે। અને જળ વાવીએ તો જળ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે। જળનું જે લાકડું છે એ લાકડું આપણને ફર્નિચર પૂરું પાડે છે। ફર્નિચર એટલે કે આપણે કબાટ છે, બરાબર છે, કબાટ છે, શોકેસ છે, સોફા છે, પલંગ છે, એ બધું બનાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? લાકડાનો ઉપયોગ, એટલે કે ફર્નિચરનો ઉપયોગ થાય છે। જળ પશુ પંખીઓને રહેઠાણ પૂરું પાડે છે, એટલે જળની ઉપર ઘણા બધા પંખીઓ પણ રહેતા હોય છે, એટલે એ લોકોનું રહેવાનું જ સ્થળ કયું છે? તો કે જળ છે। તો એના કારણથી આપણે શું વાવીએ છીએ? જળને વાવીએ છીએ। તો આમ તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે? આ ફળ કોણ ખાય છે? તો કે હા, અમે વૃક્ષો ઉપર ફળ જોયા છે, એ ખેતરમાં અથવા અમુક આજુબાજુના ખેતરમાં પણ જામફળ, ચીકુ, દડમ, લીંબુ, આંબા વગેરેના વૃક્ષ પર શું હોય છે? ફળો આવેલા હોય છે, અને ફળો આમ જે પંખીઓ હોય એ પંખીઓ ખાય છે અને અમુક ફળો પાકે ત્યારે મનુષ્યો ખાય છે। તો આ રીતે પ્રાણીઓ અને પક્ષીઓને પણ આ ફળ મળે છે, એટલે કે એ લોકો પણ શું કરે છે? ફળને ખાય છે। લલિતાને લાગે છે કે એની શાળાની દીવાલ પર ઘાસ અને નાના છોડ ઉગે છે જે કોઈને વાવ્યા નથી। શું તમે એવી કોઈ જગ્યા જાણો છો કે જ્યાં ઘાસ, નાના છોડ અને વૃક્ષો કોઈના વાવ્યા વગર જ પોતાની જાતે ઉગતા હોય? હા, આપણે ગામડાના જૂના જૂના જે કૂવા હોય અથવા કૂવાની બખોલ હોય, કોઈ વાવ હોય, કોઈ મકાન પડી ગયેલું હોય, બરાબર, અથવા તો પીપળાનો કોઈ નાનો છોડ, બરાબર, એટલે નાના આવી રીતે નાના નાના છોડ પણ શું આપણને જોવા મળે છે, એટલે કે ચોમાસામાં બગીચામાં, રસ્તાની આજુબાજુ,
ગામની જે પડતર જમીન હોય, જંગલો હોય, ખેતરો હોય એવી જગ્યા ઉપર ઘાસ નાના છોડ કે વૃક્ષ વાવતા નથી, પરંતુ એ પવન દ્વારા અથવા તો આવી રીતે ચોમાસામાં એ છોડવાઓ એ જાતે ઉગી નીકળે છે. તો આમ વાવાઝોડું, પવન, વરસાદ બરાબર એના કારણથી શું આજ કોઈ પણ જગ્યા પર સ્થળાંતર થાય તો આ જે છોડ છે એ ત્યાં ઉગી નીકળે છે. આ જળ કેમ ઉગ્યા હશે તમે શું માનો છો? આ કેમ ઉગ્યા છે આપણે અત્યારે જ વાત કરી કે આ જે પવન છે, વાવાઝોડું, વરસાદ, પ્રાણીઓના મળ, પક્ષીઓની અગાર મારફતે ઘાસ છોડવા કે જળ ના બીજ જ્યાં ત્યાં પથરાઈ જાય છે અને અનુકૂળતા મળતા, અનુકૂળ એટલે કે એને હવા પાણી મળતા એ શું થઈ જાય છે, એ ઉગી નીકળે છે. અને આમ વનસ્પતિના બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ અને ઉગી નીકળે છે. બરાબર, તો આ રીતે શું થાય છે, આપણે જે છોડ છે, વૃક્ષ છે એનું સ્થળાંતર થાય છે. હવે એના પછી છે જોખમમાં વૃક્ષો. બરાબર, એટલે કે જોખમમાં વૃક્ષો કઈ રીતે, તો હવે આપણે જોઈએ જોખમમાં વૃક્ષો. તો કે હવે જોખમમાં વૃક્ષો કઈ રીતે, તો કે સમય જતા અમુક મોટી અમૃતા મોટી થઈ, એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ. ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા, તેમની પાસે ઉહાળિયું હતી. તેઓએ કહ્યું, રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે. રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું. અમૃતા આઘાતમાં હતી. પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો, તે વૃક્ષ પાસે ગઈ. તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લીધું. માણસે તેને ડરાવવા બૂમ પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માંગતી ન હતી. રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે. તેઓએ વૃક્ષને કાપવાના હતા. આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના 100 જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાદ ભરી. અમૃતા અને તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા. જ્યારે રાજાએ આ સાંભળ્યું, તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષને બચાવવા લોકોએ પોતાના જીવની પણ પરવા ન કરી. તેણે પોતે ગામની મુલાકાત લીધી. ત્યાં તેણે ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. તો આ રીતે આજે અમૃતા છે એ પણ શું કરે છે, અમૃતાએ શું કર્યું કે એ પોતાના જે ગામના વૃક્ષોને બચાવવા માટે એને એ જળ પાસે જઈ અને ઊભી થઈ ગઈ. એટલે કે આમ એવું કે આમ આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે અમૃતાને ગામના લોકોએ કુરબાની કેમ આપી, તો કે એ લોકોને વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ હતો અને અજાણ્યા લોકો વૃક્ષો કાપવાની શરૂઆત કરી, તેથી અમૃતા અને તેની પુત્રીઓ સાથે ગામના લોકોએ પણ વૃક્ષોને બચાવવા વૃક્ષોને બાદ ભીડી લીધી અને અજાણ્યા લોકોએ તે બધા પર ઉહાળીઓ ચલાવી અને વૃક્ષોની સાથે તેઓને પણ મારી નાખ્યા. આમ વૃક્ષોને બચાવવા માટે અમૃતા અને ગામના લોકોએ કુરબાની આપી. બરાબર છે, તો આ રીતે શું થયું, ગામના લોકો કુરબાની આપે છે વૃક્ષને બચાવવા માટે. તો કે વૃક્ષને બચાવવા લોકોએ જીવની પરવા ન કરી. આ વાત રાજાએ સાંભળી ત્યારે શું કર્યું, ત્યારે વાત સાંભળી અને રાજા શું કરે છે, એ ગામના લોકોની મુલાકાત લે છે અને વાતની તેમના મન ઉપર ખૂબ જ ઊંડી અસર થઈ. તેઓએ હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ પણ વૃક્ષ કાપવામાં નહીં આવે, તે પ્રાણીઓને મારવામાં નહીં આવે. એટલે કે વૃક્ષને મારી નાખે તો એની સાથે સાથે એની ઉપર રહેતા જે પણ પંખીઓ છે એ પંખીઓ પણ શું કરે છે, પંખીઓને પણ નુકસાન થાય. એ લોકો કઈ જગ્યા ઉપર જઈ અને રહે. બરાબર, એટલે આમ જોવા જઈએ તો આપણા ગામમાં સીમમાં વનસ્પતિ ઉપરાંત જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળે છે, જેવા કે ગાય, ભેંસ, બળદ, કૂતરો, ઊંટ, બકરી, ઘોડો, ખિસકોલી, ઘેટું, બિલાડી, ઉંદર, નોળિયો, સાપ, વાંદરા જેવા પ્રાણીઓ અને મોર, કબૂતર, પોપટ, ચકલી, ભોલો, કાગડો, મેના, સમડી, કોયલ, સારસ, બતક વગેરે જેવા પક્ષીઓ ક્યાં રહે છે, આવી રીતે વનસ્પતિની આજુબાજુ રહે છે અને આપણા જીવન માટે એ ખૂબ જ ઉપયોગી છે. બરાબર, એટલે આમ જોવા જઈએ તો
કરીએ કે આપણું જીવન માટે ખૂબ જ ઉપયોગી છે તો શું ઉપયોગી છે તો કે પ્રાણી અને વનસ્પતિ એટલે એટલા માટે જ કહેવાયું છે કે જો વૃક્ષો છે તો આપણે છીએ બરાબર એટલે એક દાદાજીએ આપણને પાઠમાં અમૃતાની વાર્તામાં મેં આપણને કીધું કે વૃક્ષો છે તો આપણે છીએ એટલા માટે જ કહેવાય કે વૃક્ષો અને પ્રાણીઓ આપણા વગર રહી શકે છે પરંતુ આપણે તેમના વગર રહી શકતા નથી બરાબર એમ આપણે કહેવાય કે આજે પશુ અને પ્રાણીઓને પણ શું જોઈએ છે એના દ્વારા અમુક ખોરાક મળી રહેતો હોય છે તો એમ આપણને પણ વૃક્ષોની જરૂર છે એના વગર આપણે પણ જીવી શકીએ નહીં આજથી 300 વર્ષ પહેલા રાજસ્થાનના ખેજડી ગામમાં અમૃતા નામની વૃક્ષ પ્રેમી મહિલા રહેતી હતી અને એક દિવસ રાજાના માણસો હાથમાં કુહાડી લઈ અને ગામમાં વૃક્ષો કાપવા ગયા આમ અમૃતા દેવી અને ગામના લોકોએ વિરોધ કરતા વૃક્ષોના થડની આજુબાજુ હાથ મૂકીને બાત ભીડી આપણે જે ભણ્યા અને આ રીતે એ લોકોએ વૃક્ષોની સાથે ઘણા બધા વ્યક્તિઓએ પણ શું કર્યું વૃક્ષની સાથે પોતાએ બલિદાન પણ આપ્યું આમ વૃક્ષોના સંરક્ષણ માટે અમૃતા દેવીનું આંદોલન આપણે આમ ઘણું બધું યાદ કરીએ છીએ એ પ્રમાણે ચિપકો આંદોલન તરીકે ઓળખાય છે એટલે કે એ લોકોએ શું કર્યું વૃક્ષને બચાવ્યા એ જળને પકડીને એટલા માટે એ આંદોલનને શું કહેવાયું ચિપકો આંદોલન તરીકે એ ગણવામાં આવ્યું બરાબર તો આ રીતે આપણો આજે ભાગ એક છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ